સાચી મોર્નિંગ. હમણાં સ્વરા ભાસ્કરનો એક વિડીયો જોયો મેં. વાત હતી એ જ, સીએએ એનઆરસીની ચર્ચા થતી હતી, ડિબેટ હતી એક ન્યૂઝ ચેનલ પર. અને ડિબેટમાં એન્કર એક જ વાત સાબિત કરવા માટે મથતી હતી કે સ્વરા ભાસ્કર આ નવા કાયદા વિશે ખાસ કઈ જાણતી નથી ને હવામાં તીર છોડે છે ને લોકોને ભડકાવે છે. અને સામે સ્વરા ભાસ્કરની આર્ગ્યુમેન્ટમાં તીખી પ્રતિક્રિયા હતી, શાર્પ રિએક્શન્સ, ગુસ્સો હતો, આક્રોશ હતો. અને આક્રોશમાં એ કશું મુદ્દાસર વિચારી નહોતી શકતી, સ્વસ્થતાથી જવાબ આપી શકતી નહોતી. ટૂંકમાં બંને જણા વનઅપમેનશીપમાં પડ્યા હતા. કોણ કોનાથી ચડિયા તું, કોણ કોનાથી વધારે સારી દલીલ કરે, કોણ વધુ તાળીઓ ઉઘરાવે, કોણ બોલવામાં ચડે, આ પ્રકારની ડિબેટ હતી. એ વિડીયોમાં કોણ સાચું અને કોણ ખોટું એ મારો મુદ્દો નથી. મારો મુદ્દો એ છે કે આવી ચર્ચાઓ આપણે પણ કરીએ છીએ, આપણા ડ્રોઈંગ રૂમમાં કે વોટ્સએપના ફેમિલી ગ્રુપમાં. ચાર જણા ભેગા થયા હોય કોઈ પ્રસંગમાં, ફંક્શનમાં, એટલે પોલિટિક્સની વાત તો નીકળે જ. અને મને એટલી બધી ઉગ્રતા જોવા મળે કે પૂછો નહીં વાત. રજૂઆત જેટલી ઉગ્ર, છૂપો આક્રોશ એટલો જ વધારે. અને જેટલો આક્રોશ વધારે, એટલી ગેરસમજણ વધારે. માણસ ગુસ્સામાં હોય ને ત્યારે કશું જ મુદ્દાસર વિચારી નથી શકતો. એ વખતે તો બસ જાણે ટેબલ ટેનિસની જેમ ટકાટક ટકાટક, આઘાત પ્રત્યાઘાત, એક્શન રિએક્શનની શૃંખલા ચાલતી હોય. કદી શાંત ચિત્તે વિચારજો, આવા ગુસ્સાથી સર્વાને નુકસાન કોને? આપણને પોતાને, આપણા સંબંધોને. મને તો એમ થાય કે આપણા સંબંધો એવા તો કેટલા નાજુક થઈ ગયા છે કે વોટ્સએપની આર્ગ્યુમેન્ટ્સને કારણે તડને ફળ કરી દેતા હોઈએ, ગ્રુપ છોડી દેતા હોઈએ. કોઈ વ્યક્તિ આપણા વિચારો સાથે સહમત ના હોય તો એમાં આટલા મરચા કેમ લાગી આવે છે આપણને? વાય ડુ વી અટ્રેક્ટ નેગેટિવિટી? ઉગ્ર થઈને સ્વસ્થતા ગુમાવીને આપણે મેળવવાનું છે શું? શા માટે દરેક વાતમાં આટલા ભડકી ઉઠવું છે? શા માટે આપણે અપસેટ રહેવું છે? શા માટે બીજાને અપસેટ કરવા છે? જેટલી ઉગ્રતા વધારે, એટલી ગેરસમજણ વધારે. કારણ કે ગુસ્સામાં આપણે કશું મુદ્દાસર નથી વિચારી શકતા. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.